નારી તું ક્યાંય ના હારી ના સૂત્રને સાર્થક કરતી રિદ્ધિ પંચાલ લગ્નના ફેરા મૂકી દાહોદ કોલેજમાં આવતી એમકોમની પરીક્ષા આપવા આવી પહોંચી. આજે જીવનસાથીના બંધનમાં બંધાવાનું હતું. નારી તું સૌથી ન્યારી જાલોદ તાલુકાની એમકોમમાં અભ્યાસ કરતી રિદ્ધિ પંચાલે લગ્નના માંડવાને એક બાજુ મૂકી પરીક્ષા આપવા માટે દાહોદની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આવી પહોંચી હતી. રિદ્ધિ પંચાલે જણાવ્યું હતું કે શિક્ષણને જીવનનો અભિન્ન અંગ સમજે પરિણય સૂત્રમાં બાંધવા જતી યુવતીએ નવજીવન કોલેજમાં ચાલતી પરીક્ષામાં ભાગ લીધો હતો અને જણાવ્યું હતું કે લગ્નમાં મોડું થાય પણ વર્ષ ના બગડે તે માટે ચાલુ લગ્નના માંડવો છોડી પરીક્ષાખંડમાં પરીક્ષા આપવા આવી છું. પણ ખરેખર નારી તું ક્યાંય ના હારી તે સૂત્રને સાર્થક કરતી રિદ્ધિ પંચાલે આજે જીવનસાથીના પ્રસંગને છોડી જીવનમાં શિક્ષણ પ્રત્યેની ઉર્જા પેદા કરી હતી તે ખરેખર આવકારવાદાયક છે. આજના યુગમાં શિક્ષણનું શું મહત્ત્વ છે તે ખરેખર વિદ્યાર્થીઓએ જાણવા જોઈએ. લગ્નમાં મોડું થશે તો ચાલશે, પરંતુ પરીક્ષામાં મોડું થાય તો વર્ષ બગડે તે વિવાદ પણ રિદ્ધિ પંચાલે જણાવી હતી. નઈમ મુંડા, ZSTV, દાહોદ. રહેવાસી છું. આજે મારા લગ્નના શુભ પ્રસંગે મેં મારા લગ્નને મહત્ત્વ આપ્યા વગર હું શૈક્ષણિક કાર્ય અને મારા એમ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એમકોમની એક્ઝામ આપવા આવી છું. તેના માટે પહેલાં મેં મારું શૈક્ષણિક કાર્ય પૂરું કરીશ, ત્યારબાદ મારા મેરેજને મારા લગ્નના શુભ પ્રસંગે તેના બધા રિવાજો હું પૂરા કરીશ. તેના માટે મારી બધાને નમ્ર વિનંતી છે કે પોતાના શૈક્ષણિક કાર્ય અને પોતાનું કરિયર આપણે લાઈફ જીવનમાં પહેલાં બનાવવું જોઈએ. નમસ્કાર. અમારા જાલોદ તાલુકાની રહેવાસી એવી રિદ્ધિ કિરીટભાઈ પંચાલ કે જે નવજીવન કોલેજની અંદર એમકોમની પરીક્ષા આપવા માટે આજે અમે લઈને આવ્યા છીએ, એને ઘરે આજે એના પોતાના લગ્ન છે, માંડવો છે, અને એ માંડવો મૂકીને અહીંયા એની જે એક્ઝામનું મહત્ત્વ રાખી અને એ એક્ઝામ આપવા માટે અહીંયા દાહોદ નવજીવન કોલેજની અંદર અમે આવ્યા છીએ એને લઈને, અને એને પોતાની જીવનની અંદર પરીક્ષાનું કેટલું મહત્ત્વ છે એ દરેક વિદ્યાર્થીએ એને રોલ મોડલ બનાવી અને દરેક વિદ્યાર્થીએ એને જીવનમાં ઉતારી અને ખરેખર પરીક્ષાનું કેટલું મહત્ત્વ છે એને સમજી અને પરીક્ષા દરેક વિદ્યાર્થીએ આપવી જોઈએ. અને જે આવા પ્રસંગો છે એ કાયમ આવતા રહેવાના છે, પરંતુ આજે જીવનની અંદર જે પરીક્ષાનો અવસર છે એ પણ છોડવો જોઈએ નહીં એવી અમારી નમ્ર અપીલ છે. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇટ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક
સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 286 86 880, રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 451.